સરવાળી યશવી રમેશ ભાઈ છે. પટેલ સોસાયટીમાં રહું છું અને દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આઈ નો સ્કૂલમાં કેવી રીતની તૈયારી કરાવતા તમને? પહેલેથી તે મહેનત કરાવતા. અને ધોરણ 10માં તમારું શું પરિણામ હતું? ધોરણ 10માં 71% હતા અને 12માં 90%. 12માં 90% હતા, તો 90% લાવવા માટે તમે કયા પ્રકારની મહેનત કરી? સ્કૂલમાં જે અભ્યાસ કરાવતા હતા એનું ઘરે જે રિવિઝન ને પ્લસ મારી મહેનત. બરાબર છે. અને શાળા દ્વારા કેવી અને અન્ય કેવી પ્રકારની મહેનત કરાવતા? શાળા દ્વારા ટેસ્ટનું આયોજન કરતા અને મહેનત કરાવતા. મેનેજમેન્ટ કેવું હતું શાળામાં? મેનેજમેન્ટ ખૂબ સારું હતું. અને શિક્ષકોનો સહકાર? શિક્ષકો ખૂબ જ સહકાર આપે છે. બરાબર. અને તારે ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા છે અને શું પ્લાનિંગ છે? મારે સીએસમાં જવાની ઈચ્છા છે. અને એ માટે હવે ક્યાં એડમિશન લેશો? અમદાવાદ. અમદાવાદ જવાની ગણતરી છે. ઓકે. અને તમારી આ જે સફળતા છે એનો શ્રેય કોના ફાળે તમે આપવા માંગો છો? શિક્ષક. શિક્ષક. મારું નામ ગુરુજી રવિરાજ છે. છેલ્લા 3 વર્ષથી કોમર્સ વિભાગનું હેન્ડલિંગ, સમગ્ર હેન્ડલિંગ હું પોતે કરું છું. અને આ વર્ષે બોટાદ જિલ્લાની અંદર સૌથી ઉત્કૃષ્ટ પરિણામ અમારે આવ્યું છે. અમારે ત્યાં 120 વિદ્યાર્થી હતા, એમાંથી 117 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. અને અમારી શાળાનું પરિણામ આ વર્ષે 97% આસપાસ છે. અને અમારી શાળાની અંદર A1 ગ્રેડ ધરાવતું એક વિદ્યાર્થી છે અને એનું નામ સરવાળે યશવી છે. અને એ બેને સખત મહેનત કરી છે. અને એક દિવસ ન આવી હોય તોય તે એને એમ થતું કે ભાઈ મારું પરિણામ નહીં આવે તો શું થશે, સતત ચિંતિત હતી. અને લગભગ 17-18 કલાકની મહેનત કરતી બેન અને સતત કાર્ય કરતી. અને ખાસ કરીને અમારી શિક્ષણ પદ્ધતિ છે એ અન્ય શાળા કરતાં થોડી અલગ છે. અમે વિદ્યાર્થી ઉપર પૂરતું ફોકસ કરીએ છીએ. ખાસ કરીને એને શિક્ષણ વધારે કેમ બને છે એની વિશેષ અમે કાળજી લઈને એ પ્રકારનું એને ક્લાસરૂમની અંદર બધી માહિતી આપતા હોય છે. અને ખાસ કરીને વાત કરી તો અમારી રાઉન્ડ ટેસ્ટ અમે ઓલ ઓવર 12 થી 15 12 જેવા આ વર્ષે લીધા હતા 100 માર્કના રાઉન્ડ. અને વિદ્યાર્થીઓને ઓલ ઓવર પરિણામ ખૂબ જ સારું છે. ટોપ 10 બોટાદ જિલ્લાની અંદર આ ટોપ 10માંથી 7-8 વિદ્યાર્થી કોમર્સ વિભાગના અમારા દક્ષિણામૂર્તિ વિદ્યાલયના છે. અને શાળા પરિવાર સમગ્ર વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે અને કારકિર્દી ઘડે એવી શુભકામના પાઠવે છે.